सूरत जिला मांगरोळ तालुका में सगीरा साथे गैंग रेपनी घटना बनी थी। सगीरा तेना मित्र साथे अवावरू जग्याए जती हती। ते समय ज नराधमोए तेओने जोई ले तेओनो पीछो करी सगीरा पर बलात्कार सामूहिक रीते गुजार्यो हतो। आ घटना लईने तात्कालिक पोलीसे तपास हाथ धरी त्रणेय नराधमोने झडपी पाड्या हता, जेमांथी एक नराधम शिवशंकरने श्वासमां तकलीफ थता सूरत नवी सिविलमां खसेड्यो हतो, ज्यां तेनुं करुण मौत निपजवा पाम्युं हतुं। सूरत नजीक आवेला मांगरोळना मोटा बोरसरा गामे मंगळवारे मोडी रात्रे बाइकमां पेट्रोल पूरू थई जता एक 17 वर्षीय सगीरा पोताना मित्र साथे रात्रे 10:15 थी 11:15 दरमियान सुमसाम रस्ता पर मोटा बोरसरानी सीममां बेठी हती, ज्यारे अचानक त्रण नराधमो आवी पहोंच्या हता। जेथी पीड़िताने मित्रे भागवानो प्रयास कर्यो हतो, जेमां पीड़िताने मित्र भागवामां सफळ थयो हतो। आ दरमियान सगीराना मित्रनो फोन पण झूटवी दीधो हतो। त्यारबाद आ नराधमोए वारफरती सगीराने पीखी हती અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી છૂટ્યા હતા। જો કે સગીરાના મિત્રએ ગ્રામ્યજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી। ઘટનાની જાણ થતાં જ રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જવા પામ્યો હતો। આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડોગ સ્કવોડની મદદ લીધી હતી। પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોડવાનું શરૂ કરી દીધું હતું। પોલીસને જે બાઇક મળી તેના આધારે પોલીસે ત્રણ આરોપીઓ યુપી ઉત્તર પ્રદેશનો રામ સજીવન ઉર્ફે રાજુ રામ સબત વિશ્વકર્મા, બિહારનો મુનો પાસવાન અને એમપીના મધ્યપ્રદેશનો શિવશંકર ચોરેસિયાને સુરત જિલ્લા પોલીસ અને સુરત શહેર પોલીસ સાથે મળી ઝડપી પાડ્યા હતા। ઝડપેલા આરોપીઓને પકડવા જતા પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું। 8 ઓક્ટોબરના રોજ માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે એક સગીર દીકરી ઉપર જો એ ગેંગ રેપના એક દુઃખદ બનાવ બનેલા હતા અને અને પછી તાત્કાલિક જો એ પોલીસને જ્યારે જાણ થઈ, પોલીસના ટીમો સુરત ગ્રામ પોલીસના ટીમ પૂરી જેટલા બી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો આમાં કામ ઉપર લાગી ગઈ અને આખી રાત જો પૂરા જો એરિયા જો ઈંખ જેના ખેતી હોય છે ત્યાં જો એ અને શેરડીના ખેતી હોય છે ત્યાં આજુબાજુ વિસ્તારોમાં પોલીસ અલગ અલગ ટીમો બનાવીને જો એક 300 જેટલા પોલીસ જવાનો અધિકારીઓ બધા લાગ્યા તો ત્યાંથી એક જો એ બિનવારસી હાલતમાં એક મોટરસાઇકલ મળી હતી। આ મોટરસાઇકલ આપણા પૂરા પોલીસને ડાઉટ હતા કે આ મોટરસાઇકલ ગુનેગારો જો આરોપીઓ છે એના હોઈ શકે, એના આધારે તાત્કાલિક જો એ આ ગાડીના નંબર જો એ રાત ચૂકી મોડા રાતનો બનાવ હતો, તાત્કાલિક જો એ આ નંબરથી જો સુરત શહેર પોલીસ સિટી ક્રાઇમ બ્રાન્ચનો બી કોન્ટેક્ટ કરવામાં આવેલા અને સિટી ક્રાઇમ બ્રાન્ચ સાથે જો સુરત ગ્રામ પોલીસ સાથે જોડાવીને જો એ આ મોટરસાઇકલના ઓનરના શોધા જો એ જો 2005ના ખરીદી થઈ હતી, 2005 પછી ઘણા લોકો પાસે આ મોટરસાઇકલના વેચાણ થયા હતા તો એકબીજા ત્રીજા કરતે કરતે છેલ્લા લેટેસ્ટમાં એવું આવ્યા કે 6 મહિના પહેલે એક જો એ પોતરા જીઆઈડીસીમાં જો રહેતા તન્વીર નામના વ્યક્તિના આ મોબાઈલ આ મોટરસાઇકલ છે અને આ જો એનાથી 3 વ્યક્તિઓ આ મોટરસાઇકલ લઈને ગયા હતા। એના આધારે જો અલગ અલગ જો ટીમો સફળતાપૂર્વક જો એ લગભગ 3 આરોપીઓના નામ શોધવામાં સક્સેસ થઈ જોઈએ કે આ કોણ કોણ આરોપીઓ હતા જે આ પ્રકારના જો ગંભીર બનાવ કરેલા છે જોઈએ। એના પછી જો એ પૂરી ટીમ સમગ્ર આ વિસ્તારમાં વિસ્તાર એવો હતો કે રાતથી એટલી મોટી સંખ્યામાં પોલીસ એરિયા કોર્ડન કરીને કોર્ડન કરીને કોમ્બિંગ કરતી હતી કે આમાં જો એ આરોપીઓને ભાગવાના અશક્ત થતા હતા જો એ અને પહેલેલી ઘણી બધી જગ્યાઓ જેવા કે આપણા બસ સ્ટેશન હોય, આપણા રેલવે સ્ટેશનો આજુબાજુ કે નાકાબંધીઓ સુરત શહેર પોલીસ અને જો રૂરલ ગ્રામ પોલીસ અલગ અલગ જગ્યા ઉપર કરી હતી, આપણા જો બી રેલવે પોલીસ સાથે બી જો સંકલન કરવાના હતા ત્યાં બી થઈ ગયા હતા જો એ તો 2 આરોપીઓના પકડવામાં જો આ 3 પૈકી 2 આરોપીઓના સિટી પોલીસે અને ગ્રામ પોલીસે જો એ ગઈકાલે પકડ્યા જો આમાં એક આરોપી ચૂંકી સમય એવો હતા જો ભાગવાના પ્રયત્ન કરતા અને પોલીસને જોઈને જો એક ફાયરિંગ પણ કરવામાં આવેલા હતા પોલીસ અધિકારી તરફથી જો એ કોઈ ઇન્જરી ફાયરિંગમાં કોઈને ઇન્જરી નહીં થઈ હતી। પછી જો એ આ બધા આરોપીઓને પકડાયા પછી જેટલા બી જો આ બધા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અધિકારીઓ છે, એક આરોપીઓ છે જે અને એક આરોપી ઉપર જો એ કુલ જો શિવશંકર લક્ષ્મણ કરી છે એના ઉપર 3 ગુના છે, જેમાં એક ખૂનનો બી ગુનાઓ એના ઉપર પહેલે દાખલ થયા છે અને જો બીજા એક મુન્ના કરબલી પાસવાન કરીને છે જેના ઉપર કુલ 7 જો એ ગુના દાખલ થયેલા છે અને જો ત્રીજા આરોપી છે આપને વિગતવાર બધા પ્રેસ નોટ મળશે એના ઉપર બી ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે। તો આ લોકો એક તરફ ગુનાહિત
इतिहास धरावता व्यक्तिओ छे जो सदर गुनानी गंभीरता ने ध्याने लईने तत्काल एसपी श्री सूरत ग्राम्य द्वारा 20 पुलिस अधिकारीओनी राबड़ी हेठ 300 थी वधारे पुलिस कर्मचारीओनी टीमनी रचना करी हती अने तमाम अधिकारीओने अलग अलग ग्रेड सर्च ना माध्यम थी तमाम विस्तार ने ब्लॉक्स में डिवाइड करीने अने आखा विस्तार ने आरोपीओनी शोधखोज माटे टीमों ने लगावामां आवेला हता। आ दरमियान जे एक बाइक हती जी जे 5DM9365 नंबरनी बाइक हती ए आ सर्च दरमियान मळी आवेल हती। आ बाइकनू जे रजिस्ट्रेशन हतुं ए सूरत शहेरना एक व्यक्तिना नामे हतुं जे 2005 में एने खरीदी हती। पछी ए व्यक्तिने रात्रे सूरत सिटी पुलिसना अधिकारीओ अने सीपी साहेबनी मददथी ए व्यक्तिने शोधता खबर पड़ी कि ए बाइक कोई बीजी व्यक्तिने बेचवामां आवेल हती। ते उपरांत घणा लोकोने बाइक बेचवामां आवेली अने छेल्ले ए तनवीर नामनी जे व्यक्ति हती ए अत्यारे एने उपयोगमां लेती हती अने त्यारे अमने खबर पड़ी कि आ बाइक तनवीर पासेथी एक राजू नामनो व्यक्ति परम दिवसे पोताना काम माटे लई गया हता अने पछी ए लोको ए अने एना बीजा बे सागरेतो मुन्नो अने जे शिवशंकर ए लोको पेपोद्रा GIDC मां मळ्या अने त्यांथी पछी ए लोको रातमां फरता हता अने ए दरमियान आ लोको जे छे जे 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 भोग बननार अने एने साथे जे एक छोकरो हतो ए बन्ने त्यां थी पसार थता हता त्यारे ए लोकोए जोई गया अने पछी एकलतानो लाभ लईने आ लोकोनी दानत बगड़ी अने जे भोग बननार छे एने ऊपर आ लोकोए दुष्कर्म आचर्यु। सो आ रीतथी आजे त्रणेय आरोपीनी जारे ओळख थई गई त्यारे सूरत सिटी पुलिसना DCB અને સુરત ગ્રામ્ય પોલીસના LCB SOG પેરોલ ફરલો સ્ક્વાડ AHTU અને સ્થાનિક પોલીસના તમામ અધિકારીઓ મળીને એ લોકોના માટે જે CCTV ફૂટેજીસ અને ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીદારોના માધ્યમથી ખબર પડી કે એ લોકો જે ખડકેશ્વર વિસ્તાર છે એ વિસ્તારમાં આ લોકોની લોકેશનની ભાણ મળતા અલગ અલગ ટીમો બનાવીને અને મુન્ના અને જે શિવશંકર છે આ બે આરોપીઓને ગઈકાલે ઝડપી પાડેલ છે। જેમ સીપી સાહેબે કીધું કે એક આરોપીને પકડવા માટે ફાયરિંગ પણ કરવાનું થયું હતું અને અત્યારે જે આરોપીઓ છે એ પોલીસ કસ્ટડીમાં છે અને આ લોકોની જે વિવિધ જે તપાસો છે એ ચાલી રહી છે। સુરત જિલ્લાના માંગરોળમાં સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ નરાધામો યુપી ઉત્તર પ્રદેશના રામ સજીવન ઉર્ફે રાજુ રામ સબદ વિશ્વકર્મા, બિહારનો મુનો પાસવાન અને મધ્યપ્રદેશ MPનો શિવશંકર ચોરસિયામાંથી એક નરાધામ શિવશંકર ચોરસિયાની તબિયત લથડતા તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જ્યારે તે વેન્ટિલેટર પર હતો નરાધામને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે સુરત નવી સિવિલ હોસ્પિટલના બિછાને નરાધામ શિવશંકર ચોરસિયાનું મોત નિપજવા પામ્યું હતું। આરોપી શિવશંકર છે અને ઇન્ટ્રોગેશન દરમિયાન બપોરે શ્વાસ લેવામાં તકલીફ થતા પ્રથમ કામરેજ CHC લઈ ગયેલા। કામરેજ CHC થી આરોપીને તકલીફ વધારે હોય રિફર કરતા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા અને ત્યાં હમણાં આરોપીનું મોત થયેલ છે। શું નામ છે આરોપીનું? આરોપી શિવશંકર છે અને માંગરોળ ખાતે બોરસરા મુકામે થયેલ ગેંગરેપના ગુનાનો આરોપી હતો। આરોપીને બીમારી નહોતી, આરોપીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા એને લઈ જવામાં આવ્યો 2 વાગ્યાના ગાળા સુરત ત્યાંથી રિફર કરી તાત્કાલિક ત્યાં લઈ ગયા, અહીંયા સુરત ત્યાંથી રિફર કરતા તાત્કાલિક કામરેજ CHC લઈ ગયા। ત્યાંથી એવું કીધું કે ભાઈ એને શ્વાસ લેવામાં તકલીફ વધારે છે તો તમે સિવિલ લઈ જાઓ। ધરપકડ ગઈકાલે રાત્રે કરવામાં આવી, ના ત્યારે નહોતી। વડોદરા બાદ સુરત જિલ્લાના માંગરોળમાં બનેલી બળાત્કારની ઘટનામાં પણ પરપ્રાંતીય નરાધામો પોલીસના હાથે લાગ્યા હોય જેને લઈને આવા નરાધામોને ફાંસી આપવામાં આવે તે માંગ ઉઠવા પામી છે। સમગ્ર રાજ્યમાં નરાધામો સામે આક્રોશ જોવા મળી રહ્યો છે તો એક નરાધામનું મોત નિપજતા લોકોમાં એવી પણ ચર્ચા જોવા મળી હતી કે ભગવાને એકનો હિસાબ કર્યો છે જ્યારે અન્યોને હિસાબ હજુ બાકી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।